પંચામૃત ડેરી અને પીડીસી બેંક તેમજ વિવિધ પ્રકારના ઈ લોકાર્પણ અને ઈ શિલાન્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરી દ્વારા ઉજ્જૈન મધ્યપ્રદેશ મુકામે નવીન ડેરી પ્લાન્ટ શહેરા તાલુકાના તાળવા મુકામે આવેલા સિત કેન્દ્રમાં બનાવેલ નવીન બટર કોલ્ડ તેમજ પીડીસી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપરાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડવતી તેઓએ આવેલા મહેમાનોને ફુલહાર અને શાલ ઓઢાડી ચાંદીનું કુંડુ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહના પ્રવચનમાં કહેવામાં આવ્યું, જે બેંક તાળા મારવાની આરે હતી તેને પંચામૃત ડેરીના સહભાગથી ઉપર લાવવામાં આવી છે અને હાલ બેંકનું 3.5 વર્ષમાં 6.5 કરોડ રૂપિયાનો નફો કરતી હોવાનું જણાવાયું હતું. વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં સમાજ માટે પંચામૃત દૂધ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના પંચામૃત ડેરી ગોધરા ખાતે કરવામાં આવી, જેના થકી મહામારીના સમયમાં જરૂરી ઓક્સિજનની અછતને ટાળી શકાશે અને ઓક્સિજનની અપર્યાપ્તતાની વસીમી ઘડીને કોઈ સહન કરવી નહીં પડે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ સાથે જ પોલીસકર્મીઓ ખડેપગે ચુસ્ત બંદોબસ્ત પોલીસકર્મીઓનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. આમ પંચામૃત ડેરી તથા પીડીસી બેંક તેમજ વિવિધ પ્રકારના ઈ લોકાર્પણ અને ઈ શિલાન્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.